રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો બુધવારે રાજકોટ શહેરમાં બપોરે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે રાજકોટમાં બપોરે એક ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે જૂનાગઢમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તેમજ સાસણગીર ખાતે આવેલી કેરીની વાડીઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો કચ્છમાં પણ સતત દિવસે વરસાદ થતા અંજાર મુદ્રા હાઇવે પ્રભાવિત થયો હતો વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણી વહી નીકળ્યા હતા સતત આઠમા દિવસે કમોસમી વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાની સેવાઇ રહી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય માં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદના કારણે ખેડૂતોના ચણા જીરો ઘઉં ધાણા રાયડો સહિતના પાકોને ભારે નુકસાન થયું છે